અમારા અહીંયા ઉપસ્થિત મિત્રોને આપની વાણીનો લાભ આપશો શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓના પદગ્રહણ સમારોહમાં આપણા વચ્ચે ઉપસ્થિત મંચ પર બિરાજમાન આદરણીય શ્રી ધારાસભ્યશ્રીઓ જનપ્રતિનિધિઓ સામાજિક પ્રતિનિધિઓ ઉપસ્થિત સૌ શ્રેષ્ઠી ભાઈઓ અને બહેનો આમ તો કાર્યક્રમ મેં લિસ્ટમાં જોયો બહુ લાંબો હતો મંચ ઉપર બિરાજમાન તમામ આગેવાનોના વક્તવ્યો પણ હતા બધા લોકોને તમારામાંથી પણ કેટલાક લોકોને સન્માન કરવાના બાકી પણ રહી ગયા છે કેટલાક લોકોને મેં કહ્યું કે ભાઈ થોડું ટૂંકાવો એટલે સન્માન માટે મંચ ઉપર બિરાજમાન લોકોના સન્માન પણ બાકી રહ્યા હશે તમારે પણ સન્માન કરવાનું હશે એટલે તમને પણ તક નહીં મળી હોય આના માટે કોઈને દોષિત નહીં ગણજો કારણ કે મેં કહ્યું હતું કે જલ્દી કરજો એટલા માટે કે નરેશભાઈ જે રોલમાં છે એ રોલમાં એક સમય હું હોવા કરતો હતો એમાં કોક રહી જાય પછી મારો વારો પડતો હતો એટલે નરેશભાઈનો કોઈ વારો નહીં પાડતા બીજું દોસ્તો આજનો કાર્યક્રમ એ મારી દ્રષ્ટિએ બહુ મહત્વનો કાર્યક્રમ છે પહેલા હુંબલ સમિટ નું સૂત્ર બોલો છો એને સાર્થક કરનારો પંથક છે આટલી મોટી સંખ્યા ની અંદર મહાજનો અહીંયા ઉપસ્થિત છે અને મહાજનો નું નેતૃત્વ મહાજનો વતી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર પદાધિકારીઓને આજે તમે શપથ લેવડાવ્યા છે અને એમણે પણ શપથ લેતી વખતે કહ્યું કે અમે ઝાલાવાડના વિકાસ માટે પ્રતિબદ્ધ રહીશું અમે તન મન અને ધન ત્રણેય વસ્તુનું સમર્પણ કરીશું પરંતુ આપણા પંથકને વિકાસની અંદર આગળ વધારીશું આવા શપથ સાથે આવા સંકલ્પ સાથે મહાજનો અહીંયા એકત્રિત થયા છે ત્યારે અમારે કેવું છે કે કોઈ રાજ્ય કોઈ રાષ્ટ્ર એનો વિકાસ એ હુન્નર વગર શક્ય નથી ધંધા રોજગાર વગર શક્ય નથી ઇન્ડસ્ટ્રીઝ વગર શક્ય નથી અને એટલા માટે જ બે હજાર વર્ષ પહેલા આચાર્ય ચાણક્ય એક બહુ સારી વાત કરી હતી એમણે કહ્યું કે કોઈ રાજ્ય સમૃદ્ધ રાજ્ય બનવું હોય તો એ રાજ્યમાં વસતા વસતા મહાજનોને મહાજનોને રાજ્યાશ્રય રાજ્યાશ્રય આપવો જોઈએ રાજ્યમાં વર્તમાન ભાષાની અંદર કહીએ તો ધંધા રોજગાર અને વેપારને પ્રોત્સાહન આપવું આગળ ચાણક્ય કહ્યું કે તમે મહાજનોને રાજ્યાશ્રય આપશો તો ત્રણ ફાયદા થશે એક એ સંપત્તિનું સર્જન કરશે હું એક સારો 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 નેતા શકું પણ વેપારી ઉદ્યોગપતિ શકું એની કોઈ ખાતરી પરંતુ જ્યારે કોઈ કોઈ વેપારી મહાજન ધંધા રોજગાર ચલાવતો હોય તો એ સંપત્તિનું સર્જન કરે પૈસા ક્યાંથી આવે તો પૈસા વેપાર ધંધા ઉદ્યોગથી આવે એટલે કે સંપત્તિનું સર્જન કરે છે સંપત્તિનું સર્જન જ્યારે થતું હોય ત્યારે રોજગારીના અવસર પ્રાપ્ત થતા હોય કે તમે વિચારો બે હજાર વર્ષ પહેલા જે ચાણક્ય કહ્યું હતું એ વાત આજે પણ આટલી જ ઉપયુક્ત છે એમણે કહ્યું કે વેપારી મહાજન એ સરકારની તિજોરીમાં જમા કરાવે કે ટેક્સ આપે ત્યારે એ વખતે પણ કિસાનોનું ધ્યાન રાખવાની વાત કરી હતી એ બે હજાર વર્ષથી ચાલ્યો હતો ઇતિહાસ સમયે સમયે મહાજનો રાજ્યના સાથી બન્યા છે સરકારના સહયોગી બન્યા છે મહાજનોનું મહત્વ આજે છે એવું નહીં મહાજનોનું મહત્વ રહ્યું છે રાજ્ય ઉપયોગી થતા રહ્યા છે જ્યારે મહારાણા પ્રતાપ અરવલ્લીના ડુંગરો ની અંદર ભટકી રહ્યા હતા ત્યારે ભામાશા એને કહ્યું હતું કે અમારો ખજાનો તમારા માટે ખુલ્લો છે અમે લડતમાં તમારા સાથે છીએ મહા તમે વિચાર કરો આક્રાંતાઓનું શાસન હતું અકબર શાસક હતો ત્યારે પણ અકબરની અંબાડી ચાલતી હતી ને એની આગળ હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબની અંબાડી આગળ ચાલતી હતી એની પાછળ બાદશાહ અકબરની અંબાડી ચાલતી હતી અને એની પાછળ એનું લાવ લશ્કર બધું ચાલતું હતું હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજની અંબાડી આગળ ચાલવી એનો મતલબ એ વખતે મહાજનોના ગુરુ તરીકે મહાજનોના ના પ્રતિક તરીકે હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબનું મહત્વ હતું દોસ્તો સમયે સમયે મહાજનોનું મહત્વ રહ્યું છે મહાજનો મને યાદ આવે છે પ્રસંગ આપણા કચ્છના એક વેપારી અને ને તેરસો ને અઠાણું નો એ પ્રસંગ છે ઝગડુ શાહ નો તેરસો ની અંદર ભારત વર્ષની અંદર દુષ્કાળ પડ્યો હતો એ વખતે મોગલ સલ્તનત હતી આ દુષ્કાળના દાડાની અંદર લોકો પાસે ખાવા માટે અનાજ નહોતું કપડા લતાની મુશ્કેલીઓ હતી લોકોનું જીવન સંઘર્ષમય બની ગયું હતું એવા વખતે આ જગડુશાનો વેપાર એ દેશાવરની અંદર ચાલતો હતો એ કચ્છના વેપારી પોતાની ધરતી પોતાના વિસ્તારની અંદર મોટો દુષ્કાળ પડ્યો છે એ વખતે પોતાની જવાબદારીઓ સમજીને દેશાવરમાંથી અનાજના વાણ ભરી ભરીને આ ધરતી પર ઠાલવ્યા હતા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રનો કેટલોક વિસ્તાર મધ્યપ્રદેશનો કેટલોક વિસ્તાર અને દિલ્હી સુધી લોકોને પેટ ભરવાનું કામ કર્યું હતું ત્યારે દિલ્હી સલ્તનતે એ વેપારીને દિલ્હીની અંદર બોલાવીને રાષ્ટ્રીય શેઠ એટલે કે ઝઘડું શાનું બિરુદ આપ્યું હતું આ કામ આ સૌરાષ્ટ્રના મહાજનોએ દેશના મહાજનોએ કર્યું હતું એટલા માટે મહાજનો અહીંયા તમે જ્યારે ઝાલાવાડના વિકાસની વાત કરી રહ્યા છો ત્યારે મારે આપ સૌના એ મૂકવું છે કે આગામી સમય એ ડેવલપમેન્ટનો છે એ વિકાસનો છે વર્તમાન સમય એ નીતિઓને ઘડવાનો છે એટલે કે મોદીજીએ કહ્યું કે અમારે ટ્વેન્ટી ફોર્ટી સેવન બે હજાર સુડતાલીસ આ દેશને વિકસિત ભારત બનાવવું છે જ્યારે દેશ વિકસિત ભારત બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે ધંધા રોજગાર એની સ્થિતિ આ દેશની અંદર કેવી હશે કઈ રીતે આપણે પ્રગતિ કરવી છે જ્યારે બે હજાર ની અંદર વિકસિત ભારત બનાવવાની વાત મોદીજીએ કરી ત્યારે માત્ર વાત એ નારો નથી માત્ર સ્લોગન નથી મને બરાબર યાદ છે બે હાજર ને ચૌદ ની અંદર દિલ્હીની અંદર પહેલાથી હું રાજ્યસભાનો સાંસદ હતો હું અને શંકરભાઈ વેગડ અંદર સાંસદ બન્યા હતા એ વખતની પરિસ્થિતિ અમે ત્યાં જોતા હતા અને એ વખતે સંસદની અંદર બજેટ રજૂ થતા હતા આ બજેટની અંદર જાહેરાતો થતી હતી કે ભાઈ ઝાલાવાડને અમે ટ્રેન આપીશું અમે આ વિસ્તારની અંદર આ પાર્ક કરીશું આવી બે હજાર અને આઠસો જાહેરાતો સંસદના ફ્લોર ઉપર તો થઈ હતી પરંતુ આ જાહેરાતો ધરતી ઉપર નહોતી આવી એટલે કે એના ખાતમુહૂર્ત જ થયા ન હતા આ જાહેરાતોનો એક યુગ હતો તમે જ્યારે કોઈ સંસદના ફ્લોર ઉપર જાહેરાત કરો બજેટની અંદર એનાઉન્સમેન્ટ કરો અને એનો અમલ ન થાય તો તમે સમયસર દેશને વિકાસની પ્રગતિ ઉપર ન લઈ જ ન લઈ જ શકો એટલે કે નારાથી જાહેરાતોથી દેશ ચલાવવાનો એક ઇતિહાસ દોસ્તો ઇતિહાસ બની ગયો છે હવે મોદીજીના નેતૃત્વની અંદર દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે કઈ રીતે અમે આખા વર્ક કલ્ચરને બદલવાની કોશિશ કરી છે અમે નારો નહીં વાસ્તવિકતાના આધાર ઉપર રોડમેપ તૈયાર કરીએ છીએ મને યાદ આવે છે અઢાર ઓગણીસો ને ની અંદર આ દેશના પ્રધાનમંત્રી આદરણીય સ્વ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી હતા અને એ વખતે હું ભણતો હતો સેકન્ડરી સ્કૂલની અંદર ભણતો હતો રોજ છાપું ખોલીએ મારી આદત હતી છાપા વાંચવાની તો છાપાની અંદર રોજ આવતું હતું ભારતની એકવીસમી સદીમાં લઈ જવાનું જે પચાસ વર્ષથી મોટી ઉંમરના એ બેઠા છે એને ખબર હશે જે નારો આપ્યો તો એકવીસમી સદીનો નારો ખોટો નહોતો કોઈ પણ પ્રધાનમંત્રી દેશનું વિઝન નક્કી કરે એ કરવું જોઈએ એને નારો પણ આપ્યો એકવીસમી સદીમાં મારે ભારતને લઈ જવું છે યાને કી એકવીસમી સદીને અનુરૂપ અમારે આ દેશનો વિકાસ કરવો છે સારું સ્લોગન હતું પરંતુ સવાલ ત્યાં હતો સ્લોગન તો આપ્યું પરંતુ સ્લોગન ને ચરિતાર્થ કરવા માટે રોડમેપ બનાવવો જોઈએ એ રોડમેપ બની બની એટલે કે કે કાર્ય યોજના હું ઉદાહરણ સાથે તમને સમજાવું તો તમારે સુરેન્દ્રનગરથી મુંબઈ જવું છે ટ્રેનમાં અને ટ્રેનની તમે ટિકિટ લીધી ટિકિટ તમે લીધી એટલે આવ્યું કે ભાઈ આ નંબરની ટ્રેન સુરેન્દ્રનગર ચાર વાગે આવશે એ સિક્સ ડબ્બાની અંદર તમારી પાંચ નંબરની સીટ તમારી ફિક્સ આવું રેલવે સ્ટેશન પહોંચી જવું પડે એ જ સિક્સ ડબ્બો ક્યાં આવે છે ત્યાં એની આગળ જઈ અને તમારે ઉભું રહી જવું પડે ટ્રેન તો ત્રણ મિનિટ રોકવાની હોય ટ્રેન આવે ટ્રેન રૂકે રૂકે એટલે તમે સામે જ ઊભા છો તમે બેસી ગયા તો એ ટ્રેન તમને ગંતવ્ય સ્થાન સુધી તમારું લક્ષ્ય મુંબઈ પહોંચવાનું છે તો તમને મુંબઈ એ ટ્રેન પહોંચાડી દે પરંતુ તમે પાંચ દસ મિનિટ મોડા પહોંચ્યા તો ટ્રેન તો એના ટાઈમે આવી જાય એમ એકવીસમી સદીની ટ્રેન તો એના ટાઈમે આવી ગઈ પરંતુ સરકારો પ્લેટફોર્મ પર નહોતી પહોંચતી એટલે ટ્રેન ચૂકી જતી હતી અમે નક્કી કર્યું છે એ વખતે આખું મંત્રીમંડળ એક દિવસની અંદર પાંચ પાંચ કલાક કામ કરતું હતું બધા જ મંત્રીઓના ગ્રુપ બનાવ્યા હતા સેક્રેટરીઓના ગ્રુપ બનાવ્યા હતા અને પ્લાનિંગ કરી રહ્યા હતા રોડમેપ તૈયાર કરી રહ્યા હતા વર્ષ વાઇઝ રોડમેપ પચીસ વર્ષમાં આપણે આ દેશને વિકસિત ભારત બનાવવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટર ની અંદર શું કરવું પડશે આપણે પચીસ વર્ષની અંદર હેલ્થ સેક્ટરની અંદર શું કરવું પડશે ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરની અંદર શું કરવું પડશે એમએસએમઈ સેક્ટરની અંદર આપણે શું કરવું પડશે વોટર એન્ડ ડ્રિંકિંગ વોટર સેક્ટરની અંદર આપણે શું કરવું પડશે અર્બન ડેવલપમેન્ટ સેક્ટરની અંદર આપણે શું કરવું પડશે એવિએશન સેક્ટરની અંદર આપણે શું કરવું પડશે એના રોડ મેપ તૈયાર થતા હતા ઇન્ડસ્ટ્રીઝ બોડી સાથેનું કન્સલ્ટેશન થતું હતું એક ડિટેલ વર્કઆઉટ 2047 ની અંદર વિકસિત ભારત બનાવવા માટે થઈને મોદીજીએ જ્યારે આ સંકલ્પને સિદ્ધ કરવા માટેના પ્રયાસના ભાગરૂપે કર્યું અને પછી જ્યારે આપણે આઝાદીનું અમૃત વર્ષ ઉજવી રહ્યા હતા અમૃત મહોત્સવ મનાવી રહ્યા હતા ત્યારે રેડ ફોર્ટ પરથી મોદીજીએ જાહેરાત કરી કે અમારે દેશને વિકસિત ભારત બનાવવો છે તો વિકસિત ભારત બનાવવાનું બનાવવા માટેનો રોડમેપ શું હોય મોદીજીએ કહ્યું કે અમે આ દેશમાંથી અમારો સંકલ્પ દોહરાવીએ છીએ વિકસિત ભારતનો અને પાંચ પ્રણ લેવડાવ્યા દેશના નાગરિકોએ પાંચ સંકલ્પ કરવાના છે પહેલો સંકલ્પ વિકસિત ભારત બીજો સંકલ્પ આ દેશના ગુલામીના જેટલા પ્રતિકો છે એ ગુલામીના પ્રતીકોને નાબૂદ કરીશું કારણ કે આ દેશ બે હજાર વર્ષ સુધી પરતંત્ર રહ્યો ક્યારેક આપણા ઉપર હુણોએ શાસન કર્યું ક્યારેક આપણા ઉપર શકોએ શાસન કર્યું એક હજાર સાલ તક આક્રાંતાઓએ શાસન કર્યું બસો ચાલીસ સાલ સુધી અંગ્રેજોએ શાસન કર્યું બે હજાર વર્ષની આપણી પરતંત્રતાના હિસાબે જે ગુલામીના પ્રતીકો છે એને આપણે મીટાવીશું આ માત્ર નારો નહીં રહ્યો પણ મોદીજીએ શરૂઆત કરી પાર્લામેન્ટ કોણે બનાવી હતી અંગ્રેજોએ બનાવી હતી અત્યારે અમે ક્યાં ઊન ચંદુભાઈ ક્યાં બેસીએ છીએ નવી પાર્લામેન્ટમાં ભારતના એન્જિનિયરોએ બનાવેલી પાર્લામેન્ટ પહેલા શું હતું કર્તવ્યપથ પહેલા શું હતું રાજપથ રાજપથ રાષ્ટ્રપતિ ભવન જતો હતો રાજપથ કરવાનું પ્રતિક હતું કે ભાઈ એ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં બેસનાર વ્યક્તિ એ રાજ ભોગવતા હતા જ્યારે મોદીજીએ કહ્યું કે રાજપથ નહીં કર્તવ્યપથ તમે અત્યારે દિલ્હી જાઓ ત્યારે જોવા જજો એ રાજપથની જગ્યાએ કર્તવ્ય કેવું બન્યું છે એટલે કે એ કર્તવ્ય પથ જ્યાં જાય છે તે રાષ્ટ્રપતિ ભવન એ રાષ્ટ્રપતિ ભવનની અંદર બેસનાર વ્યક્તિ રાષ્ટ્રપતિ એ ત્યાં રાજ ભોગવવા માટે નહીં પરંતુ પોતાના કર્તવ્યનું નિર્વહન કરવા માટે બેઠા છે આજે હું સવારની અંદર ગઈકાલે ન્યૂઝ વાંચી રહ્યો હતો પોર્ટ બ્લેર આંદમાન નિકોબારનું પોર્ટ બ્લેર હવે પોર્ટ બ્લેર નથી રહ્યું એનું નામ બદલીને શ્રી વિજય શ્રી શ્રી વિજયપુરમ નામ રાખી દેવામાં આવ્યું એટલે કે ગુના ગુલામીના બધા જ પ્રતિકો ક્રમશઃ બદલાઈ રહ્યા છે હવે નવું ભારત પોતાના પ્રતિકોને સ્થાપિત કરી રહ્યું છે મોદીજીએ કહ્યું કે અમે નવું વિકસિત ભારત બનાવવા માટે થઈને પ્રેરણા ક્યાંથી લેશું તો ત્રીજા દેશના નાગરિકોને પ્રેણ પ્રણ લેવડાવતી વખતે કહ્યું રેડ ફોર્ટ મોદીજીએ કહ્યું કે અમે અમારી વિરાસતમાંથી પ્રેરણા લેશું દોસ્તો આ દેશ બહુ સામર્થવાન દેશ છે વિશ્વની અંદર કોવિડ મેનેજમેન્ટ માટે થઈને આજ હિન્દુસ્તાનનું ઉદાહરણ દેવાય છે અને કોવિડ મેનેજમેન્ટ માટે કામ કરનાર વ્યક્તિ તમારી સામે મનસુખ માંડવીયા ઉભો છે એ વખતે હું દુનિયાની સાથે વાત કરતો હતો તો દુનિયા મને કહેતી હતી દુનિયાના ડેવલપ્ડ કન્ટ્રીના હેલ્થ મિનિસ્ટર મને કહેતા હતા કે ભારતમાં જે મૃત્યુ થશે ને એના આધારે દુનિયાનો આંકડો નક્કી થશે એ વખતે લોકોને એવું હતું કે ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી યુઝ ડાયવર્સિટી વન પોઈન્ટ ફોર બિલિયન પોપ્યુલેશન આ દેશ કોવિડને મેનેજ નહીં કરી શકે લાખો લોકોના મૃત્યુ થશે દોસ્તો જ્યારે કોવિડ પૂરો થયો ત્યારે હું વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર દાહોદની અંદર ભારતનું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ કરવા માટે ભારતનું એક ડેલિગેશન લઈને ગયો હતો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એક એવો ચોતરો છે એવો ચોરાયો છે સ્વિટરલેન્ડની અંદર દાહોદ નામનું એક નાનું એવું નગર છે ત્યાં દર જાન્યુઆરીમાં સત્તર અઢાર ઓગણીસ વીસ પાંચ દિવસ માટે થઈને આખી દુનિયાના બધી જ મલ્ટીનેશનલ કંપની ત્યાં આવે દુનિયાના બધા જ દેશના પોલિટિકલ ડેલિગેશન આવે દુનિયાના ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો આવે દુનિયાના બધા જ મીડિયા ત્યાં હોય અને ત્યાંથી પરસેપ્શન બને એ આખી દુનિયાની અંદર ફેલાય અને એમાં હું તો ત્રણ વખત ભારતનું ડેલિગેશનનું મેં પ્રતિનિધિત્વ કર્યું છે બે હજાર અને ઓગણીસની અંદર હું પહેલી વખત ગયો હતો એટલે અમારી ટીમ બધી અમારા અધિકારીઓ ત્યાં બધા દેશના નેતાઓની એપોઇન્ટમેન્ટ માટે થઈને ઓનલાઈન કે કે ઓનરેબલ ઇન્ડિયન મિનિસ્ટર વોન્ટ ટુ મીટ ટુ યુ અમે તમને મળવા માગીએ છીએ એટલે અમે આખી દુનિયાની મળવા માટે એપોઇન્ટમેન્ટ લેતા હતા દુનિયાના નેતાઓની દુનિયાના મોટી મલ્ટીનેશનલ કંપનીઓની અમારી એપોઇન્ટમેન્ટ લેનારા ઓછા હતા પણ જ્યારે કોવિડ પૂરું થયું હું ગયો દોસ્તો પરિસ્થિતિ એવી બદલી મારે કોઈની એપોઇન્ટમેન્ટ ન લેવી પડી દુનિયા ભારતની એપોઇન્ટમેન્ટ લઈ રહ્યું હતું અને જ્યારે એપોઇન્ટમેન્ટ લેતા હતા એમાં બિલ ગેટ્સે મારી એપોઇન્ટમેન્ટ માગી બિલ ગેટ્સ એટલે દુનિયાનો બહુ મોટો માણસ કહેવાય બે ચાર દેશ ભેગા થાય બે ચાર દેશ ભેગા થાય ત્યારે એક બિલ ગેટ્સ બને અને એ બિલ ગેટ્સ એક ઉદ્યોગપતિ કોઈ દેશની અંદર જાય તો એ દેશના પ્રાઇમ મિનિસ્ટર રાષ્ટ્રપતિ અને એપોઇન્ટમેન્ટ આપે ભારતની અંદર હમણાં આવ્યા તો જેને મળ્યા હતા એવડો મોટો માણસ અને એ બોલે તો દુનિયાની અંદર કોઈ દેશનો કન્ટ્રી હેડ બોલ્યો હોય એવી વજન એનું વજન એમનું ફિલ નું બજેટ એટલે કે ચેરિટીનું બજેટ એ કેટલાય દેશથી દેશના બજેટથી મોટું બજેટ એટલું એ દુનિયાની અંદર ચેરિટી કરે છે એમણે મારી એપોઇન્ટમેન્ટ માંગી માંગી હતી એટલે આપણે તો ભારતીય છીએ સમય થયો જે હોલની અંદર બેસવાનું હતું એ હોલની અંદર હું પહોંચી ગયો એ આવ્યા એટલે હું ઊભો થઈને એને લેવા માટે ગયો અમે હાથ મેળવા એટલે એનું પહેલું સેન્ટેન્સ હતું કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયા યુ હેવ ડન ગુડ કોવિડ મેનેજમેન્ટ એન્ડ વેક્સિનેશન ડ્રાફ્ટ કહેવાનો મતલબ એ છે કે આ દેશ સામર્થવાન દેશ દેશ છે આ દેશની શક્તિની કોઈ કમી નથી પરંતુ આપણે બધું જ વેસ્ટર્ન કન્ટ્રીના આંખોથી જોવા લાગ્યા એના પેરામી એના પારામીટરથી માપવા લાગ્યા જે નહીં આ દેશના પોતાના પારા હોઈ શકે આ હોઈ શકે અને એ વખતે મેં દુનિયાને કહ્યું કે અમારા પારામીટરથી અમે કોવિડની સામે લડ્યા છીએ અમારે ત્યાં દુનિયા સાથે હું વાત કરતો હતો ને તો દુનિયામાં ડોક્ટરો નહોતા આવતા ડ્યુટી ઉપર નર્સોએ રજા મૂકી દીધી હતી લોકો મરી રહ્યા હતા ડેવલપ્ડ કન્ટ્રીની અંદર હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય તો નીચેના માળે મૂકી જતા હતા ડેડ બોડી બે ત્રણ દિવસે લેવા આવતા હતા એવી સ્થિતિ હતી કારણ કે દુનિયા માટે હેલ્થ એ કોમર્સ છે મેં દુનિયાને કહ્યું કે હેલ્થ એ અમારા માટે કોમર્સ નથી હેલ્થ એ અમારા માટે સેવા છે આ ભારતીય મોડેલ છે આપણે ત્યાં દરેક આપણે બધું જ વેપારથી નથી જોતા બધું જ કોમર્સથી નથી જોતા બધું જ નફા નુકસાનથી નથી જોતા આપણે માનવીય વ્યવહારથી જોઈએ છે ને એટલા માટે મોદીજીએ થાલી વગાડી હતી ને મોદીજીએ તાલી વગાડી હતી મોદીજીએ દીવો પ્રગટાવ્યો હતો દરેક પોતાના ઘરે દીવો પ્રગટાવે અને કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરે આ ભારતીય મોડેલ હતું અને એનું પરિણામ એ આવ્યું કેટલાય ડોક્ટર કેટલી નર્સ કેટલાય કોરોના વોરિયર્સ એના પોતાના જીવ ગયા પરંતુ એને ડ્યુટી નહીં છોડી એટલા માટે હિન્દુસ્તાન બચી ગયો દોસ્તો આ ભારતીય મોડેલ છે આપણે આપણા મોડેલોને એક્સપ્લોર કરવું જોઈશે આપણે બાંધકામ કરી રહ્યા છીએ આપણે તો ઇન્ડસ સિવિલાઇઝેશન એટલે કે સિંધુ સંસ્કૃતિની વિરાસત છીએ ધોલાવીરા આપણી બાજુમાં છે લોથલ આપણી બાજુમાં છે આ આપણી વિરાસત છે કોઈ એવું કહેતું હોય તો આમાંથી કોઈ કન્સ્ટ્રકશન સાથે જોડાયેલા હોય આર્કિટેક્ચર હોય મારી વિનંતી છે એક વખત ધોલાવેરા જઈ આવજો એ વખતે આ દેશની અંદર પાંચ હજાર વર્ષ પહેલાં આ દેશનું સાયન્સ કેટલું મોટું હતું ત્યાંના રસ્તા જોજો ત્યાંનું ટ્રામા વોટર જોજો ત્યાંનું વોટર હાર્વેસ્ટિંગ જોજો આટલું નહીં વર્તમાન સમયની અંદર આપણે એવું કહીએ છીએ કે સિમેન્ટ એટલે લાઈમસ્ટોન એટલે કે ચૂનાના પથ્થરને સિક્સ હંડ્રેડ સેન્ટીગ્રેડ હીટ ટ્રીટમેન્ટ આપવામાં આવે એટલે કે એને ગરમ કરવામાં આવે પછી એને દળી નાખવામાં આવે એને ગ્રાઇડિંગ કરવામાં આવે અને એમાં થોડી ફ્લાય એડ કરી દે એને આપણે સિમેન્ટ કહીએ છીએ અને એનું આયુષ્ય સો વર્ષનું કહીએ છીએ પરંતુ ત્રીસ વર્ષે આપણે સ્લેબ બદલવા પડે છે તમે વિચાર કરો આ ધોલાવીરાની ફરતી ફરતો કિલ્લો છે ફોર્ટ છે બાઉન્ડ્રી પર અને એને મડથી પ્લાસ્ટર કર્યું છે ગાર કરી છે 5000 વર્ષ પછી પણ એ ગાર નથી ઉખડી દોસ્તો એ સાયન્સ ભારતની અંદર છે દુનિયા નું જૂના જૂનો ડોક 5000 5000 વર્ષ પહેલા નું દુનિયા માં કોઈ બંદર હોય તો એ બંદર લોથલ ની અંદર અત્યારે છે જોવા જજો ક્યારેક આપણાથી દૂર નથી દોસ્તો આ આપણી વિરાસત છે ને એ વખતે પાંચથી પાંચ સાત વર્ષ પહેલાં હું શિપિંગ મિનિસ્ટર પોર્ટ શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટર હતો એટલે મેં વિચાર કર્યો કે દુનિયાની અંદર શિપિંગ સેક્ટરની અંદર વાણવટું પાંચ હજાર વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાંથી થતું હતું તમે લોથલના ઇતિહાસનો અભ્યાસ કરો ને તો તમારા ધ્યાનમાં આવશે એની શેરીઓ એવી હતી કે સમુદ્રમાંથી એ વખતે સમુદ્ર ત્યાં સુધી હતો સમુદ્રના પવનથી એની શેરીઓ સાફ થઈ જતી હતી આટલું સાયન્સ ત્યાં ડેવલપ થયેલું હતું એના ગોડાઉનોનો તમે અભ્યાસ કરો એની નગર રચનાનો તમે અભ્યાસ કરો મેં એ વખતે નક્કી કર્યું કે મારે દુનિયાને આ ભારતની વિરાસત અને ભારતના સાયન્સથી જ્ઞાત કરાવવા હોય તો શું કરવું જોઈએ એટલે મેં નક્કી કર્યું કે મારે એ પાંચ હજાર વર્ષ પહેલાં જે લોથલ હતું એવું ને એવું લોથલ રિક્રિએટ કરવું છે ત્યાં અને ત્યાં મોટા સાયન્સ સેન્ટર સ્થાપવા જોઈએ દુનિયાના લોકો ત્યાં ભણવા આવવા જોઈએ સમુદ્રીય વિરાસત તમે વિચાર કરો આપણે ઇતિહાસ ભણી ગયા કે વાસ્કોદ ગામા એ ભારત ગોત્યું જી નહીં વાસ્કોદ ગામા તો કેપ ઓફ ગુડ ઓફ પહોંચીને ઊભો રહી ગયો હતો આપણા કચ્છના વાલમ લોકો એને હિન્દુસ્તાનની અંદર લઈ આવ્યા હતા આ વાલમની પોથીઓનું મેં અધ્યયન કર્યું ત્યારે મને સમજમાં આવ્યું કેટલું એ વખતે આપણી પાસે નહોતા હોકા યંત્ર એ વખતે નહોતા આપણી પાસે કોઈ ગૂગલ એ વખતે આવું સાયન્સ તો હતું નહીં પશુ પક્ષીઓનો અવાજ પવન એના આધાર ઉપર આફ્રિકાના દેશો સુધી વાણવટાથી વેપાર કરનાર એની પોથીઓનો અધ્યયન કરો ત્યારે આપણને ખ્યાલ આવે આ દેશ કેટલો વિકસિત હતો ડેવલપડ હતો આ દેશના નાગરિકોને એક વખત જ્ઞાત કરાવી દો ને તું સામર્થતાનો સાક્ષી રહ્યો છે આ સમૃદ્ધિ આ દેશની અંદર હતી એ સમૃદ્ધિનો તું વાહક છો સક્ષમ છો આ જ્ઞાન આ દેશના નાગરિકોને એક વખત બતાવવામાં આવે ને આ પંચતંત્રની કથા જેવું છે એક સિંહનું નાનું એવું બચ્ચું એના માતા પિતાથી છૂટું પડી ગયું ભરવાડને મળ્યું એટલે ભરવાડ એના ખેટા બકરાની સાથે એને પોષવા મળ્યા પાલવા મળ્યા અને એ ધીમે ધીમે મોટું થઈ ગયું મોડું થઈ ગયું એટલે એક વખત સિંહ આવ્યો ગેટા ભાગ્યા એની સાથે બચ્ચું ભાગ્યું ત્યારે ગોવાળા એને ઊભું રાખીને કહ્યું કે નહીં તારે નથી ભાગવાનું તું તો એની જેવો સિંહ છો એવું કહી અને એને એક કૂવાની અંદર એનું પ્રતિબિંબ બતાવે છે અને એ સિંહનો સામનો કરે છે દોસ્તો આપણે સિંહ છીએ સામર્થવાન લોકો છીએ અને આ સામર્થતાનું એક ઉદાહરણ મેં કોવિડ દરમિયાન જોયું હતું મોદીજીએ એક મિટિંગ બોલાવી હતી હું એ મિટિંગની અંદર હતો દેશના વૈજ્ઞાનિકો બેઠા હતા ને મોદીજી એની સાથે સંવાદ કરી રહ્યા હતા મોદીજીએ કહ્યું કે આ કોવિડની સામે આપણે લડશું કઈ રીતે ત્યારે કેટલાક વૈજ્ઞાનિકોએ કહ્યું કે સાહેબ આ કોવિડ નવો વાયરસ છે અનનોન વાયરસ છે એ આગળ જઈને કેવો વ્યવહાર કરશે એ અમને નહીં દુનિયાના કોઈ વૈજ્ઞાનિકને ખબર નથી પરંતુ એક ના વિદ્યાર્થી એક સાયન્ટિસ્ટે કહ્યું કે સાહેબ વેક્સિન આનું સોલ્યુશન છે ત્યારે મોદીજી કહ્યું કે વેક્સિન આપણે બનાવી શકીએ ઇતિહાસ તો એવો હતો ચાહે નું વેક્સિન હોય ચાહે સ્મોલ નું વેક્સિન હોય ચાહે કોઈ પણ વેક્સિન હોય એ દુનિયાની અંદર શોધાયા પછી ભારતની અંદર આવતા મિનિમમ આઠ વર્ષ થયા હતા મેક્સિમમ પંદર વર્ષ થયા હતા હવે કોવિડની અંદર આઠ વર્ષે આપણને વેક્સિન મળે તો આપણી હાલત શું થાય ત્યારે મોદીજીએ દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે મને તમારા ઉપર ભરોસો છે તમે તો ચરકની વિરાસત છો ચરક જેવો ઋષિ આ દેશની અંદર થયો તમે આ દેશના મહાન વૈજ્ઞાનિક છો તમે વેક્સિનનું રિસર્ચ કરવાના કામે લાગો સંસાધનની કોઈ કમી નહીં રહે સફળતા તમારી નિષ્ફળતા મારી નિષ્ફળ તમે જશો તો તમને કોઈ કારણ કે તમે જ્યારે કોઈ રિસર્ચ કરતા હો ત્યારે ખર્ચ બહુ લાગે ખર્ચ લાગ્યા પછી સો માંથી એક રિસર્ચ સફળ જાય નવ્વાણું રિસર્ચ ફેલ જાય મોદીજીએ કહ્યું કે હું તમને પૂછીશ નહીં તમે મહેનતે લાગો મને કહેતા ખુશી એ વાતની થાય છે કે આ દેશના સમર્થ વૈજ્ઞાનિકોએ અત્યારે જે વેક્સિન દુનિયાની અંદર ઉપલબ્ધ છે ને એ વાયરસની ઉપર નાની નાની લાળુ ભોરંગડાનું આપણું બી હોય એના ઉપર લાળુ ઉગી હોય ને એવી પ્રકારનો વાયરસ હતો એ લાળુને કાપીને વેક્સિન બનાવ્યું હતું આપણા વૈજ્ઞાનિકોએ એ આખે આખા વાયરસનું વેક્સિન બનાવી દીધું એટલે કે દુનિયામાં કોઈ પણ મ્યુટેશન થાય અત્યાર સુધીમાં સવા બસો મ્યુટેશન કોરોના વાયરસ ઉપર થયા એ બધા જ મ્યુટેશન વેક્સિન અને પહેલી વીસ મી ડિસેમ્બર બે હજાર વીસ ના દિવસે દુનિયાની અંદર વેક્સિનનો પહેલો ડોઝ લાગ્યો ત્યાર પછીના એક મહિનાની અંદર એટલે કે સોળમી જાન્યુઆરી બે હજાર એકવીસના દિવસે ભારતના કોઈ બનાવેલું ભારતની અંદર નિર્માણ પામેલા વેક્સિનનો પહેલો ડોઝ લગાવવામાં આપણે સફળ થયા હતા આ દેશના વૈજ્ઞાનિકોની સફળતાની ગાથા છે કહેવાનો મતલબ એ છે કે આપણા સામર્થને આપણે ઓળખીએ આપણી ક્ષમતાઓને આપણે ઓળખીએ એ વિરાસતમાંથી પ્રેરણા લઈને વિરાસતમાંથી પ્રેરણા લઈને આપણે વિકસિત ભારત બનાવવો છે અને ચોથી વાત કરતા મોદીજીએ કહ્યું ચોથું પ્રાણ લેવડાવતા કહ્યું કે આપણે સંયુક્ત પ્રયાસથી વિકસિત ભારત બનાવીશું સંયુક્ત પ્રયાસ એટલે એક વ્યક્તિ એક કદમ આગળ વધારે તો એક વ્યક્તિ એક કદમ આગળ વધી શકે પરંતુ એકસો ચાલીસ કરોડની જનતા એક સંકલ્પ સાથે વિકસિત ભારતના સંકલ્પ સાથે કામે લાગે તો દેશ એકસો ચાલીસ કરોડ ડગ એક સાથમાં આગળ વધી શકે એક સાથમાં આગળ વધી શકે યાની કે એક સંકલ્પ એટલે શું દેશનો હર નાગરિક એક સાથે એક કદમથી એક વિચાર સાથે આગળ વધે અને પાંચમું પ્રણ લેવડાવતી વખતે મોદીજીએ કહ્યું કે આપણે વિકસિત ભારત બનાવવા માટે કયા રસ્તે ચાલીશું પાંચમો રસ્તો એમણે કહ્યું કે દેશની એકસો ચાલીસ કરોડની જનતા પોતાના કર્તવ્યનું નિર્વહન કરે અમારી માગે પૂરી કરો તો આપણે બહુ કીધું અને કેવું જોઈએ આપણી કોઈ માંગ હોય આપણી કોઈ વાત હોય રાખવી જોઈએ પરંતુ હું જ્યારે માગવા જાઉં છું દેશ પાસેથી અપેક્ષા રાખું છું ત્યારે દેશને મારા દેશ પ્રત્યે મારું પણ કંઈક કર્તવ્ય છે અને દોસ્તો એવું જરૂર નથી કે દેશ માટે કંઈક કરવા માટે થઈને નેતા જ થઈ જવું પડે અધિકારી જ થઈ જવું પડે જી નહીં દેશનો એક સામાન્ય નાગરિક પણ એક વેપારી હોય એ વિચારે કે મારે નિષ્ઠાથી વેપાર કરવો જોઈએ હું વધારે નફો લઈશ તો મારા દેશને નુકસાન થશે હું ભારત સરકારનો મંત્રી છું મારા મનમાં એ હંમેશા વિચાર આવવો જોઈએ મારા દેશ આગળ વધવો જોઈએ મને જે વિભાગ આપ્યો છે વિભાગની અંદર મારે ઉત્તમ કામ કરવું જોઈએ મને તક મળી છે એને મારે તકના રૂપમાં સમજવી જોઈએ સરકારનો કોઈ અધિકારી હોય એ પોતાનું કર્તવ્યનું નિર્વહન માટે વિચાર કરે મારી પાસે ફાઇલ આવી છે ને મારે એક દિવસ પણ લેટ ન કરાય કોઈની ઇન્ડસ્ટ્રીઝને મંજૂરીની ફાઇલ આવી છે તો હું એક દિવસ લેટ કરીશ તો ઇન્ડસ્ટ્રીઝ એક દિવસ મોડી ચાલશે મોડી ચાલુ થશે તો એક દિવસ મારા દેશના નાગરિકોને રોજગાર નહીં મળે એક દિવસ લેટ મારું ઉત્પાદન ચાલુ થશે તો દેશના ઉત્પાદન ઉપર નેગેટિવ અસર થશે આ દેશમાં કામ કરતો એક કિસાન મારે એટલું અનાજ પેદા કરવું જોઈએ મારી આવક તો થશે પરંતુ મારા દેશના નાગરિકોનું પેટ ભરાશે આ કર્તવ્ય નિર્વહનતાની વાત છે દેશનો એક એક નાગરિક પોતાનું કર્તવ્યનું નિર્વહન કરે એવા પાંચ પ્રણ સાથે આ રોડમેપ તૈયાર થયો અને રોડ મેપને આગળ ધપાવવા માટે અમે લોકો બજેટ બનાવીએ છીએ ને એ બજેટ ઘોષણાઓ માટે નથી બનાવતા તમે જુઓ એ કલ્ચર જ નીકળી ગયું બે ટ્રેન આપી દેશો મારા વિસ્તારની અંદર એક ફાર્મા પ્લાન્ટ લગાવી દેશો આ વિસ્તારની અંદર એક ખાતરનું કારખાનું લગાવી દેશું આ વિસ્તારની અંદર એક ટેક્સટાઇલ પાર્ક લગાવી દેશું એ માત્ર બજેટની ઘોષણા નથી અમે જ્યારે કોઈ નિર્ણય કરીએ છીએ ત્યારે એ નિર્ણય માટે સંકલ્પબદ્ધ હોઈએ છીએ એના માટે પહેલાં રોડમેપ તૈયાર કરીએ છીએ દાખલા તરીકે આપણે વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારત બનાવવા માટે થઈને વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશમાં હોવું જોઈએ એ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે થઈને આપણે રોડમેપ બનાવવો જોઈએ બે હજાર ચૌદની અંદર પહેલું બજેટ રજૂ થયું ત્યારે ઇન્ફ્રાસ્ટ્રકચરનું બજેટ બસો ચાલીસ બે લાખ ચાલીસ હજાર કરોડનું હતું હવે બે લાખ ચાલીસ હજાર કરોડના બજેટે તમે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારતના બની શકો એ વખતે પહેલાં બજેટની અંદર અમે કહ્યું હતું મોદીજીએ કહ્યું હતું કે અમે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ એટલે કે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ અલગ સ્પોર્ટ્સ ઇન્ પોટ ઇન્ફ્રાસ્ટ્રકચર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર ઓલ ટાઈપ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે થઈને બસ્સો ચાલીસ કરોડના બજેટની સામે આ બજેટની અંદર અમે બાર લાખ કરોડ રૂપિયાનું બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ફાળવ્યું અને અમે કહ્યું કે આગામી પાંચ વર્ષની અંદર આ બજેટને પંદર લાખ કરોડ રૂપિયા સુધી લઈ જશું પંદર લાખ કરોડ રૂપિયા સતત દસ વર્ષ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ આપણે વાપરીશું ત્યારે બે હજાર સુડતાલીસને અનુરૂપ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકીશું આપણે કન્ટિન્યુઅસ સ્ટ્રકચરનું બજેટ વધારતા ગયા એનું પરિણામ મેક્સિમમ એકવીસ કિલોમીટરના હાઈવે બનાવ્યા હતા આ તમારું મારું ભારત છે જે એક દિવસની અંદર અત્યારે તેત્રીસ કિલોમીટર નેશનલ હાઈવે બનાવી રહ્યું છે દુનિયાના કોઈ દેશે એક દિવસની અંદર અડધો કિલોમીટરથી વધારે ટ્રેન નહોતી નાખી આ તમારું મારું ભારત છે એક દિવસની અંદર ચાર કિલોમીટર ટ્રેનની પટરીઓ બિછાવી રહી છે ટ્રેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થઈ રહ્યું છે આ દેશની અંદર આઝાદી પછી ના આઝાદી પછીના પાસઠ વર્ષ સુધી છાસઠ વર્ષ સુધી માત્ર છત્રીસ એરપોર્ટ હતા અત્યારે એકસો પચીસ એરપોર્ટ આખા દેશની અંદર બની ચૂક્યા છે અને વિકસિત ભારત બનાવવા માટે આપણે પાંચસો એરપોર્ટ બનાવવા છે દોસ્તો આ આ બજેટ ત્યાં વપરાઈ છે દેશના બંદરો હમણાં ગયા આઠ પંદર દિવસ પહેલા મોદીજીએ દસ દિવસ પહેલા મહારાષ્ટ્રની અંદર વધાવન પોર્ટ બન શિલાન્યાસ કર્યો વિશ્વનું સૌથી મોટું પોર્ટ વધાવન અત્યારે ઇન્ડિયાની અંદર બનવા જઈ રહ્યું છે આ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારા ડેવલપમેન્ટને આગળ વધારે છે વિકસિત ભારત બનાવવામાં અત્યારે તમે જુઓ દુનિયાના બધા જ દેશો આ દેશમાં પરચેસ પાવર વધી રહ્યો છે ઇકોનોમી ગ્રો થઈ રહી છે દુનિયાની જીડીપી ગ્રોથ દુનિયાની જીડીપીનો ઇકોનોમી ગ્રોથ એ એક ટકા બે ટકા ડેવલપડ કન્ટ્રી એનો જીડીપી ગ્રોથ બે ટકા ત્રણ ટકા કોઈનો માઇનસ ચાઇનાનો જીડીપી ગ્રોથ ફોર ટુ ફાઈવ પર્સન્ટ ઓનલી લઈ નાવ એન્ડ ટુડે વિકસિત દેશોની અંદર સાત આઠ ટકાના દરે કોઈ દેશની ઇકોનોમી વિકસી રહી હોય એ દેશનું નામ ભારત છે દોસ્તો અને એટલા માટે તમે સૌ અહીંયા મહાજનો બેઠા છો ત્યારે આ દેશની પચીસ વર્ષ સુધી એકદમ ઇકોનોમી ગ્રોથ થતી રહેવાની છે કારણ કે દેશ દુનિયાનું માર્કેટ મળે ના મળે દોસ્તો એ પછીની વાત છે આ તમારું દેશનું જ એવડું મોટું માર્કેટ છે આજે દુનિયાની બધી જ મલ્ટીનેશનલ કંપનીને ભારતની અંદર આવવું છે કારણ કે હું કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ મિનિસ્ટર રહ્યો છું ફાર્મા મિનિસ્ટર રહ્યો છું સ્પોર્ટ્સ મિનિસ્ટર રહ્યો છું મને ખબર છે દુનિયાના બધા લોકોને ભારતની અંદર ઇન્વેસ્ટ કરવું છે શું કામ ભારતનું ઘરેલું કન્જપ્શન પાવર વધી રહ્યો છે આખું યુરોપ અને અમેરિકા ભેગું થાય એનું પોપ્યુલેશન છે આટલું પોપ્યુલેશન તો હિન્દુસ્તાનનું આજે છે અને એમાં મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ વધી રહ્યો છે તમે જો પાંચ વર્ષની અંદર કેટલા બિગ બજારો ખુલી ગઈ છે કેટલા સ્માર્ટ સ્ટોલ ખુલી ગયા છે આ દેશની અંદર માંગ વધી રહી છે એ માંગ જ્યારે વધી રહી હોય ત્યારે એની પૂર્તતા માટે ઇન્ડસ્ટ્રીઝોને અવકાશ મળતો હોય છે બીજું દોસ્તો આપણા દેશની સૌથી મહત્વની વિશેષતા એ છે ઇન્ડિયા ઇઝ એ લાર્જેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રી આપણે વિશ્વની મોટી લોકશાહી છીએ ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી છીએ આપણે ત્યાં કોઈ વિદેશી કંપની હોય તો આપણા જજ જ્યારે ન્યાય આપવા બેસે છે ત્યારે એવું નથી કહેતા કે તમે વિદેશી કંપની છો એટલે અમે તમને તમારી વિરુદ્ધમાં ન્યાય આપીશું જે નહીં ઇન્ડિયન જ્યુડિશરી ઇઝ ગીવિંગ જસ્ટિસ ઓન બેઝ ઓફ મેરિટ મેરિટના આધારે જસ્ટિસ કરી રહી છે ઇન્ડિયાની અંદર ટ્રાન્સપરન્ટ ડિમોક્રેસી છે અમેરિકા જેવા અમેરિકા દેશના પ્રેસિડેન્ટે કહ્યું કે હું વ્હાઇટ હાઉસ નહીં છોડું કહ્યું તું ને આ દેશની અંદર કેટલાય શક્તિશાળી પ્રધાનમંત્રી આવ્યા ભવિષ્યની અંદર આવતા રહેશે કેટલાય શક્તિશાળી મુખ્યમંત્રી આવ્યા યુ લૂઝ ધ મેજોરિટી ઇન પાર્લામેન્ટ ઓર એસેમ્બલી યુ લેવ ધ ગવર્મેન્ટ આપણે ત્યાં કોઈ નેતાએ એવું નથી કહ્યું કે હું સેવન એલ કે એમ પ્રધાનમંત્રીનો આવાસ નહીં છોડું કે હું રાષ્ટ્રપતિ ભવન નહીં છોડું તમે બહુમતી ગુમાવી છે યા તો તમે ચૂંટણી નથી જીતી શક્યા તમારી પાસે પાર્લામેન્ટ યા તો એસેમ્બલીમાં બહુમતી નથી તો તમે સરકારમાં નથી બેસતા અને એટલા માટે દુનિયાને ઇન્ડિયાની ડિમોક્રેસી પર ભરોસો છે એ દોસ્તો સૌ મહાજનો માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે આ ઝાલાવાડ પંથકની અંદર To MSME ટુ MSME, કંપની ટુ કંપની એન્ડ ઇન્ટરનેશનલ મેં હમણાં હમણાં એક મોટી કંપનીએ કહ્યું કે મારે કોસ્ટલ લાઇન પર એક પલ્પનો મોટો પ્લાન્ટ નાખવો છે એને ત્રીસ ચાલીસ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એટલે મેં એની વિગત સમજો પછી મેં કહ્યું ચાલ પોરબંદર આવ હું તને લેન્ડ આપું ત્યાં તો ઇન્ડસ્ટ્રીઝ ડાલ એક વ્યક્તિ એક ઇન્ડસ્ટ્રીઝ નાખે છે એક કોર્પોરેટર સેક્ટર કોર્પોરેટ સેક્ટર આવે છે તો અસંખ્ય ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝને પોષણ આપે છે મને બરાબર યાદ છે હું શિપિંગ મિનિસ્ટર હતો આપણી મફતલાલ એન્ડ કંપની હું વિશાખાપટ્ટનમ એક મિટિંગની અંદર ગયો હતો તો ત્યાં એ સીએનજી ટર્મિનલ બનાવવા માટે થઈને જગા ગોતી રહ્યા હતા મારી વાતચીત થઈ એટલે મેં એને કહ્યું કે ભાઈ તારે સીએનજી ટર્મિનલ બનાવવું હોય તો તું ભાવનગરના પોર્ટ ઉપર બનાવ જોવા જાઓ દોસ્તો જોવા આવ્યા ને એમણે એક વિદેશી કંપની સાથે કોલોબ્રેશન કરીને મોટું સીએનજી ટર્મિનલ બનાવવાનું ચાલુ કર્યું પ્રધાનમંત્રીજી શિલાન્યાસ કરી દીધું આવી નંબર ઓફ ટાઈપ ઓફ મલ્ટીનેશનલ કંપની નેશનલ કંપનીઝ દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારી રહી છે અને એને અનુરૂપ અમે લોકો બજેટ બનાવી રહ્યા છીએ ટ્રેડ અવર ગવર્મેન્ટ ઇઝ પ્રો ફોર્સ પ્રો ફાર્મર્સ બટ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી ગવર્મેન્ટ અમે ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી ગવર્મેન્ટ ચલાવીએ છીએ અને એટલા માટે તમે જુઓ આ વખતના બજેટની અંદર અમે કહ્યું કે આગામી ચાર વર્ષની અંદર અમે ચાર પોઈન્ટ વન કરોડ નવી રોજગારીનું નિર્માણ કરીશું જ્યારે તમે નવી રોજગારીનું નિર્માણ કરો ને ત્યારે રોજગારીની પાછળ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝથી રોજગારી આવે હું પાર્લામેન્ટની અંદર હમણાં સેશનની અંદર એક સન્માનિત સાંસદે ઊભા થઈને મને પ્રશ્ન પૂછ્યો એમણે કહ્યું કે અહીંયા બેકારી બેરોજગારોની સંખ્યા વધારે છે મેં કીધું એના માટે દોષિત તમે છો તમે ઇન્ડસ્ટ્રીઝની પાછળ પડો છો બે નલન નીકળી જાઓ છો એટલે ઇન્ડસ્ટ્રીઝને કોઈ પણ કામ કરનાર કામદારની ચિંતા ઇન્ડસ્ટ્રીઝ હંમેશા કરતી હોય મેં જોયું છે અને છતાંય કામદારોનું કલ્યાણ થાય એના માટે પ્રયાસ કરવા જોઈએ એના માટે થઈને તમે કામદાર માટે થઈને અવાજ નહીં ઉઠાવો એવો મારો સવાલ નથી મેં કહ્યું કે તમે કામદારને મદદરૂપ થાવ પરંતુ ઇન્ડસ્ટ્રીઝને બંધ કરાવવા દોડશો તો કામદારનું અહિત કરશો કારણ કે કામદારને કામ ક્યાં મળશે તો અંદર મળશે તમે ઇન્ડસ્ટ્રીઝ ચાલવા નથી દેતા રોજ હડતાલ કરાવો છો અને પછી તમે કામદારના નામે ભાષણ ઠોકો છો આવું ચાલે આવું મેં પાર્લામેન્ટના ફ્લોર ઉપર કહ્યું હતું પરસ્પર મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ હિત અને એટલા માટે આ બજેટની અંદર અમે જોગવાઈ કરી કે એક કરોડ યુવાનોને બરાબર સમજો એક કરોડ યુવાનોને દેશની પ્રીમિયમ એકથી પાંચસો કંપની વન ટુ ફાઇવ હન્ડ્રેડ કંપનીની અંદર અમે એમને ઇન્ટર્નશિપ કરાવીશું તાલીમ આપીશું ટ્રેનિંગ આપીશું ઇન્ટર્નશિપ કરશે એ ઇન્ટર્નશિપ કરવા માટેનો ખર્ચ સરકાર ભોગવશે એટલે કે એક મોટી કંપની હોય ટાટાની અંદર આપણા સુરેન્દ્રનગરનો એક યુવાન એન્જિનિયર એ ટાટાની અંદર એક વર્ષની ઇન્ટર્નશીપ કરીને આવ્યો અને પછી આપણે સુરેન્દ્રનગર કોઈ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાતી હોય અથવા તમે કોઈ ઇન્ડસ્ટ્રીઝ લગાવી રહ્યા હો તો ટાટામાં એને ઇન્ટર્નશીપ કરી છે એટલે તરત જ તમે નોકરી આપશો કે નહીં આપશો તમે એને નોકરી આપશો એટલે એ ટાટામાં એક વર્ષ કામ કરીને આવ્યો છે તેનું વર્ક કલ્ચર લઈને આવશે એટલે કે ઇન્ટર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચરથી ઓરિએન્ટેડ થઈ અને એ સુરેન્દ્રનગરની અંદર આવશે અને સુરેન્દ્રનગરની ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરશે તો વર્લ્ડ સ્ટાન્ડર્ડનું મેન્યુફેક્ચરિંગ એ સુરેન્દ્રનગરની અંદર પણ થવાનું ચાલુ થશે એનું વર્ક કલ્ચર બદલી બદલી જશે એ માત્ર ઇન્ટર્નશીપ એના રોજગાર માટે નથી રોજગાર તો છે જ છે પરંતુ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર વિશ્વના માનાંકની બરોબરી કરે એ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આ દેશની અંદર લાગે એ પ્રકારનું વર્ક કલ્ચર આપણા દેશની અંદર ડેવલપ થાય એના માટેનો પ્રયાસ છે એ રીતે દસ્તો દેશને બદલવો છે આપણે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવો છે આ દેશની અંદર રિસર્ચ થાય દેશની અંદર મેન્યુફેક્ચરિંગ થાય દેશની અંદર સ્ટાર્ટઅપ થાય દેશની અંદર સ્ટાર્ટઅપ કરતો વ્યક્તિ સ્ટેન્ડઅપ સ્ટેન્ડઅપ થાય ઊભો થાય ઊભો થઈને પોતે પોતાની ઇન્ડસ્ટ્રીઝ લગાવે એક એન્જિનિયરિંગ કોલેજની અંદર પ્રોફેસર હોય એ પણ કોમર્શિયલ પોતે કોઈ રિસર્ચ કરે તો કોમર્શિયલ કંપની સાથે જોડીને એ પોતે પણ આવક ઊભી કરી શકે રિસર્ચર પોતે મેન્યુફેક્ચરિંગ કરી શકે એ માટેની પોલિસીઓ અમે લોકો અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ અને એટલા માટે હું લાસ્ટમાં એટલું કહીશ કે જોરદાર ઝાલાવાડ એ જોરદાર બનવા જઈ રહ્યું છે અહીંયા બહુ જગદીશભાઈએ સારી વાત કરી લેન્ડ અવેલેબલ છે પાણી અવેલેબલ છે અહીંયા આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ બોડી છે તમારી ઈચ્છાશક્તિ છે દોસ્તો અમે દિલ્હીથી કેટલાક ઇન્ડસ્ટ્રીઆલિસ્ટને પ્રોત્સાહિત કરીને હું આવું નહીં આવું બહુ મહત્ત્વનું નથી દોસ્તો પરંતુ હું એવા લોકોને ચોક્કસ રીતે તમારા વચ્ચે મોકલીશ એ તમારા સાથે સંવાદ કરશે તમે તમારી ઓપોર્ચ્યુનિટી અમને બતાવજો એ તમારા વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીઝ લગાવશે કારણ કે યુ આર નિયરેસ્ટ ઓફ પોર્ટ યુ હેવ રોડ કનેક્ટિવિટી યુ હેવ એર કનેક્ટિવિટી યુ હેવ પોર્ટ કનેક્ટિવિટી યુ હેવ ગુડ ઇકોસિસ્ટમ એન્ડ મેન્ટાલિટી પ્રોગ્રેસિવ મેન્ટાલિટી ઓલસો ધ હેલ્પફુલ ટુ ઇન્ક્રીઝ એન્ડ ડેવલપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઝાલાવાડ એરિયા દોસ્તો બહુ મસ્ત ઓપોર્ચ્યુનિટી છે આ ઓપોર્ચ્યુનિટીને તમે સારી રીતે એનકેસ કરો અને મેં એટલા માટે જ સ્વીકાર્યું હતું આ કાર્યક્રમની અંદર આવવાનું તમારો જજબો છે નરેશ આવીને મને દિલ્હી મળે ને એટલે એ વાતો કરે કે અમે આવું કરીએ છીએ આવું કરીએ છીએ આવું કરીએ છીએ દોસ્તો મેં દુનિયા જોઈ છે તેપન દેશોની અંદર હું ગયો છું દુનિયાના બાવીસ દેશના કન્ટ્રી હેડ સાથે મારી મિટિંગો પ્રસંગો પ્રસંગો એ થઈ છે દુનિયાના અનેક ઇન્ડસ્ટ્રીઝ બોડી સાથે મારા સંવાદ થયા છે હું ભલી ભાતી સમજુ છું કે મહાજનોને પ્રોત્સાહિત પણ કરવા જોઈશે એની પાછળ પણ રહેવું જોઈશે એનો વિશ્વાસ પણ ટકાવવો પડશે એને ઓપોર્ચ્યુનિટી દેખાડવી પણ પડશે એને દેશનું વિઝન સારી રીતે સમજાય એના માટેના પ્રયાસો પણ કરવા જોઈશે દેશ કઈ દિશાની અંદર જઈ રહ્યો છે દેશનું કઈ રીતનું પ્લાનિંગ છે વિકસિત ભારતની સંકલ્પનાને સિદ્ધ કરવા માટે સરકારની કેટલી કટિબદ્ધતા છે એ વ્યક્ત કરવા માટે થઈને હું આપની સૌની વચ્ચે આવ્યો આપ સૌ શાંતિથી મને સાંભળીને જે પ્રતિસાદ આપ્યો છે એનાથી હું એટલું ચોક્કસ કહીશ કે ઝાલાવાડ એ વિકાસના પંથે છે આપણે બિલકુલ માનવાનું કારણ નથી આપણે પાછળ રહી ગયા છે આપણે પાછળ રહી ગયા છીએ તો આપણને વધારે દોડવાની તક મળવાની છે જે દોડી ગયા છે એ ક્યારેક હાફી ગયા હોય આપણને પૂરી તક દોડવાની છે દોસ્તો અને એટલા માટે આપ સૌ વિકસો પ્રગટો આગળ વધો અને ઝાલાવાડનું નામ રોશન કરો એવી શુભેચ્છા ધન્યવાદ